नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। लर्निंग अंतर्गत ऑनलाइन वर्चुअल क्लासेस में हूँ रावल वर्धा मॉडल स्कूल लीमड़ी में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। जे विद्यार्थी मित्रों जोड़ाई गया है तेमने तेमनी शालानू नाम अने तेमनो जिल्लो कयो छे ते लखीने कमेंट में जणावानू छे। अने विद्यार्थी मित्रों आ जे वर्चुअल क्लास चाले छे तेनी अंदर बार कॉमर्स अने बार साइंस ना क्लासीस पण चालू थई गया छे। तेथी तमारा जे साथी मित्रों जे ट्वेल्थ मा होय तेमने आ लिंक मोकलीने तमारे जाण करवानी छे के बार कॉमर्स अने बार साइंस ना क्लासीस मा पण जे बारमा मा छे ते लोको पण जोडाय अने आ जे ऑनलाइन क्लासीस नो लाभ लई शके। बारथी चालू थया छे, कालथी चालू थया छे, तेथी लिंक झडपथी बार साइंस नी अने बार कॉमर्स नी गुजराती क्लास पर मुकवामां आवी छे, यूट्यूब में मुकवामां आवी छे, फेसबुक में, जियो टीवी में अने माइक्रोसॉफ्ट टीम्स में। तो जेथी बार कॉमर्स अने बार साइंस ना विद्यार्थी पण जोड़ाय तेनी लिंक तमारे तमारा साथी मित्रों ने मोकलवानी छे अने जाण करवानी छे। तो विद्यार्थी मित्रों झड़पथी तमारे तमारुं नाम अने शाळानुं नाम मने अहीं जणावानुं छे। जे विद्यार्थी मित्रों जोड़ाया छे ते झड़पथी तेमनी शाळानुं नाम अने એમના જિલ્લાનું નામ લખીને મને કમેન્ટ કરે। વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે તમારી કમેન્ટ વાંચતા નથી, એક વિદ્યાર્થી મિત્રએ કાલે એવી કમેન્ટ કરી હતી કે મેમ અમારો જવાબ કેમ નથી વાંચતા, અમારી કમેન્ટ કેમ નથી વાંચતા, તો વિદ્યાર્થી મિત્રો એવું નથી, સેશન પૂરું થયા સેશન ચાલુ હોય ત્યારે પણ તમારી કમેન્ટ વાંચવામાં આવે છે, સેશન પૂરું થયા બાદ હું પણ તમારી કમેન્ટ ટેલી કરી લઉં છું કે ક્યાં ક્યાં વિદ્યાર્થી મિત્રોએ કેવો સવાલ કે કેવો જવાબ આપ્યો છે, તેથી તમારી કમેન્ટ નોટિસ કરવામાં આવે છે। એનું એક પ્રૂફ અહીંયા આપી દઉં કે કાલે મેં બે એવી કમેન્ટ વાંચી કે ટીચર માછલી જે છે, કાલે જે સેશનમાં ભણાવ્યું હતું માછલીમાં બેવડું પરિવહન થાય છે તો આપણામાં કેમ બેવડું પરિવહન, માછલીમાં કેમ એવું તફાવત, તો વિદ્યાર્થી મિત્રો એ કન્ફ્યુઝન દૂર કરી લેજો। માછલીમાં જે છે બેવડું પરિવહન થતું નથી, માછલીમાં ખાલી એક જ વખત એક જ ચક્રમાં પરિવહન થાય છે, જ્યારે અન્ય પૃષ્ઠવંશીની અંદર બેવડું પરિવહન થાય છે। એક જરા કે આ જે ચેક કરી લીજો, જે બે વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરેલી હતી તેનો આન્સર જે કન્ફ્યુઝ હતા કે માછલી છે મત્સ્યનું હૃદય માત્ર બે ખંડોનું બનેલું છે, બેવડું પરિવહન નથી થતું, એક જ વખત એક ચક્રમાં રુધિરને લાવવામાં આવે છે, અને જ્યારે અન્ય પૃષ્ઠવંશીની અંદર વાત છે અન્ય પૃષ્ઠવંશીની અંદર બેવડું પરિવહન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે છે તમે કમેન્ટમાં જે પણ લખો છો તે અહીંથી અમને દેખાય છે, અમે બધાની કમેન્ટ વાંચી નથી શકતા, જેટલાની વંચાય એટલાની અમે જરૂર પ્રયાસ કરીએ છીએ વાંચવાની, તેથી તમે કમેન્ટ કંઈ કન્ફ્યુઝન હોય તો આ રીતે પ્રશ્નો પણ પૂછી શકો, મારા જવાબ પણ આ રીતે કમેન્ટમાં આપી શકો। તો વિદ્યાર્થી મિત્રો તમે શાળાનું નામ લખ્યું, તમારી શાળાનું નામ જિલ્લો તમે લખ્યો, ફરીથી તમારે લખીને મને જણાવવાનું છે ઝડપથી। વિદ્યાર્થી મિત્રો સરસ, અમરેલીથી શૈલેષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આણંદથી લક્ષ્મીધર આપણી સાથે જોડાઈ ગયા છે, વડોદરાથી ગોપાલસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે, ટ્વિંકલ આપણી સાથે જોડાઈ ગયા છે, તો મહેસાણાથી આપણી સાથે છે, ઝડપથી સ્ક્રોલ થાય છે, વડોદરાથી આપણી સાથે છે, કેયુર આપણી સાથે જોડાઈ ગયા છે, બોટાદથી આપણી સાથે જોડાઈ ગયા છે, મહીસાગર જિલ્લામાંથી, તો ઘણા બધા અલગ અલગ જિલ્લામાંથી અહીં જોઈ શકાય છે કે વિદ્યાર્થી મિત્રો નવસારી, મોરબી, બનાસકાંઠામાંથી આવે છે, ધોરાજી વેરી ગુડ, જામનગર, અમદાવાદ, સુરત છે, બરોબર છે, જૂનાગઢ છે, તો વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા જિલ્લામાંથી અમારી સાથે જોડાયા છે, જોડાવા બદલ ધન્યવાદ। ફરીથી બીજો પ્રશ્ન, પુનરાવર્તન અને ગૃહ કાર્યની વાત, કાલે ગૃહ કાર્ય આપ્યું હતું તમે કર્યું છે, યસ કે નો માં આન્સર આપો, અને બીજી વાત કાલે આપણે શું મળ્યા એનું પુનરાવર્તન કરવાનું છે એ પણ તમારે કમેન્ટમાં મને જણાવવાનું છે, તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે શું પુનરાવર્તન કર્યું, ગૃહ કાર્ય કર્યું, ફટાફટ ગૃહ કાર્ય કર્યું છે યસ કે નો માં આન્સર આપો, મને કર્યું છે ગૃહ કાર્ય, ફટાફટ જલ્દીથી આન્સર આપવાનો છે। પુનરાવર્તન મતલબ આપણે કાલે સેશનમાં શું ભણ્યા,
જે વિદ્યાર્થી મિત્રો યસ, ઘણા બધા ચિરાગ કહે છે યશ, વિક્રમ કહે છે યસ, જિજ્ઞા કહે છે યસ, આ સુરેશ કેમ નો કહે છે, ગૃહકાર્ય નથી કર્યું તો આજે કરી લે, બરોબર છે? વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને યસ કહી રહ્યા છે. ભરત મને ગુડ મોર્નિંગ કહે છે, ગુડ મોર્નિંગ. ઘણા બધા યસ કહી રહ્યા છે. હવે પુનરાવર્તનની વાત કરીએ. સરસ, તમે ગૃહ કાર્ય કર્યું છે, વાત છે પુનરાવર્તનની. કાલે આપણે કેવલ મને નો મેમ સોરી કહે છે તો કશો વાંધો નહીં. આજે જ્યારે પણ હવે શનિ રવિ આવે છે તો ટાઈમ મળશે તો ગૃહ કાર્ય જરૂરથી કરે, રિવિઝન પણ કરી લે. તો ઘણા બધા જે યસ કહી રહ્યા છે, થેન્ક યુ ગૃહ કાર્ય કરવા માટે. હવે આપણે પુનરાવર્તન પર જઈશું. એ સરસ, રુધિર મકવાણા. પ્રકાશ મને રુધિર વહન કહે છે, સરસ, વેરી ગુડ. પ્રિન્સ મને ધમની અને શીરા કહે છે, વેરી ગુડ. ઘણા બધા આ વિદ્યાર્થી મિત્રો મને જે કહી રહ્યા છે પુનરાવર્તન કર્યું છે, ધન્યવાદ તેમનો કે તેઓ આ સેશન જોવે છે અને તેમાંથી તેઓ અભ્યાસ કરી રહ્યા છે. સરસ, વેરી ગુડ. તો આપણે પુનરાવર્તન પર એક નજર કરી લઈશું. આપણે કાલે પ્રાણીઓમાં વહન વિશે, ઉભયજીવી, સરીસૃપ અને મત્સ્યની અંદર, ત્યારે મનુષ્યમાં જોયું કોણ પરિવહનમાં કોણ મદદરૂપ થાય છે, રુધિર અને હૃદય, ધમની અને શીરા વિશે આપણે કાલે જોયું. તો આજે હતું કાલના સેશનનું આપણે પુનરાવર્તન. હવે આપણે આજે, કાલે વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન કરીને આપણો સેશન પૂરો થયો હતો. મેં કીધું હતું કે તમારે કમેન્ટમાં જણાવવાનું છે. આપણો સમય થઈ ગયો હતો તેથી આપણે અહીંથી સેશન પૂરું કર્યું હતું. કયો ક્વેશ્ચન છે સ્ક્રીન પર તમને દેખાય છે, કાલે મેં પૂછ્યો હતો, એનું આપણે ફરીથી રિવાઇન્ડ કરી લઈએ. આન્સર આપો મને કે શરીરના કોઈ ભાગ પર ઈજા થાય તો રક્તસ્ત્રાવ થાય તો થોડા સમય બાદ તમે શું અવલોકન કરો છો? તમે શું અવલોકન કર્યું જ્યારે ઈજા થાય અને રક્તસ્રાવ થાય, શરીરના કોઈ ભાગ પર કંઈક વાગે ત્યારે શું, રક્તસ્રાવ થાય ત્યારે શું અવલોકન તમે કરો છો? કમેન્ટમાં મને જણાવો. કાલે આપણે આટલેથી તમે આન્સર આપ્યા હતા, મેં જોયા હતા, પણ સમય પૂરો થયો હતો એટલે આપણે અહીંયાથી બાકી રાખ્યું હતું. તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો કે તમે અવલોકન કરો છો ત્યારે. સરસ, વેરી ગુડ. બધા આન્સર આપે છે, દેખાય છે, ઝડપથી સ્ક્રોલ થાય છે તેથી હું વાંચી નથી શકતી. રમેશ મને કહી રહ્યા છે રુધિર જામી જાય, વેરી ગુડ. કેયુર મને કહી રહ્યા છે રુધિર જામી જાય, વેરી ગુડ. ઉંજ મને કહી રહ્યા છે રુધિર જામીને બંધ થઈ જાય છે, વેરી ગુડ. કેશ કહે છે બ્લડ જામી જાય છે, વેરી ગુડ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સરસ જવાબ આવે છે આપ્યો છે તમે કે રુધિર શું થાય છે, જામી જાય છે, અને આ રુધિર જામી જવા માટે કોણ મદદરૂપ કરે છે એ આપણે કાલના સેશનમાં ભણી ગયા હતા. કાલના સેશનમાં મેં તેનું કાર્ય જણાવ્યું હતું, રસમાં આવેલા કણ કયા કણ, ત્રાક કણ, બરોબર છે? તો આપણો આન્સર છે કે ત્રાક કણ જે છે એ રુધિર જામી જવામાં શું કરે છે, મદદરૂપ કરે છે, કે જેથી રુધિર વહી જતું અટકાવે, કે રુધિર રસમાં ત્રાક કણો આવેલા છે જે પરિવહન કરે છે અને જ્યાં પણ રુધિર નીકળે છે ત્યાં તેની જમાવટ કરીને માર્ગને શું કરે છે, અવરોધે છે, તેથી ત્રાક કણો રક્ષણ કે જાળવણીનું કાર્ય કરે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં રક્તકણ જે છે, અહીંયા જે સપાટી છે એ તૂટી છે, અહીંયા સપાટી તમે અવલોકન કરી શકો છો કે કેવી થઈ છે, તૂટી ગઈ છે ને. તૂટી ગયા બાદ થોડા સમય બાદ તમે જુઓ છો અહીંયાથી આ જે લોહી છે એ જામી જઈને સપાટીને થોડા સમય બાદ શું કરી દેશે, રિકવર કરી દેશે. તો આ વિદ્યાર્થી મિત્રો એક તમારે ખાસ ધ્યાન રાખવાનું હતું. હવે વાત છે કે રુધિર સિવાય બીજું પ્રવાહી આવેલું છે, લસિકા. તમે આકૃતિની અંદર જોઈ શકો છો લસિકા જે પ્રવાહી છે તે રંગવિહીન. જ્યારે રુધિર કેવું હતું, લાલ રંગનું પ્રવાહી હતું, અને જ્યારે બીજું પ્રવાહી છે એના સિવાય પણ શરીરની અંદર પરિવહન કરતું પ્રવાહી જે છે લસિકા તે રંગવિહીન છે, તેનો કોઈ રંગ નથી. લસિકા છે વહન ક્રિયાને મદદરૂપ કરતું પ્રવાહી છે. રુધિર કેશિકાઓના છિદ્રોમાંથી રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળી લસિકાનું શું કરે છે, નિર્માણ કરે છે. એ રંગહીન છે, તેમાં શું આવેલા હોય છે, પ્રોટીન, અને પ્રોટીન ને રુધિર રસ લસિકાનું નિર્માણ કરે છે. પાચિત ખોરાકનું જે ચરબી, પાચન થયા બાદ જે ચરબી છે તેનું વહન આ લસિકા દ્વારા
થાય છે અને વધારાનું જે પ્રવાહી છે તે રુધિરમાં આ લસિકા શું કરે છે પાછું ધકેલે છે. રંગીન છે, પ્રોટીન હોય છે, ચરબીનું વહન સેના દ્વારા થાય છે લસિકા દ્વારા, અને વધારાનું જે પ્રવાહી છે રુધિરમાં ક્યાં મોકલાય છે પાછું મોકલાય છે. તો આ વાત હતી લસિકાની. તમને સમજાય છે, સમજાતું હોય તો મને કમેન્ટમાં ફટાફટ તમારે હા કરીને મને આન્સર આપવાનો છે. યસ મને કહી રહ્યા છે, પ્રિયંકા મને યસ કહી રહી છે, સરસ, વેરી ગુડ. ભૂમિ મને યસ કહી રહી છે કમેન્ટમાં, મને દેખાય છે, વેરી ગુડ. આ બધા વિદ્યાર્થી મિત્રો સરસ યસ કહી રહ્યા છે, તેથી વેરી ગુડ. આગળ જોઈશું. હવે વાત કરીએ વનસ્પતિમાં વહન કેવી રીતે થાય છે. આપણે વાત કરીએ કે મનુષ્યમાં વહન માટે શું આવેલું છે, રુધિર. રુધિર દરેક કોષો સુધી પદાર્થોને પહોંચાડવામાં મદદરૂપ કરે છે. વાત કરીએ કે વનસ્પતિમાં વહન કેવી રીતે થાય છે. વનસ્પતિ ખોરાક બન્યા બાદ વનસ્પતિમાં દરેક અંગ સુધી પહોંચવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક ક્વેશ્ચન, સ્ક્રીન પર નથી, સાંભળજો. કે વનસ્પતિ સેલો જ છે, સરળ, સાવ સરળ. વનસ્પતિ કયા કયા અંગો ધરાવે છે? સરળ ક્વેશ્ચન છે ને. વનસ્પતિ કયા કયા અંગો ધરાવે છે? કિન્નરી મને ગુડ મોર્નિંગ કહે છે, ગુડ મોર્નિંગ. કયા કયા અંગો, વનસ્પતિ કયા કયા અંગો ધરાવે છે કમેન્ટમાં ફટાફટ મને જણાવવાનું છે. હું કમેન્ટ અહીં જોઈ રહી છું તમારી. કમેન્ટમાં જણાવવાનું છે વનસ્પતિ જે છે એ કયા કયા અંગો. સ્ક્રીન પર પણ તમને આકૃતિ છે, તેમાં પણ તમે નોટિસ કરી શકો છો. સરસ, મહેશ કહે છે પ્રકાંડ, વેદાંત કહે છે મૂળ, પ્રકાંડ અને પર્ણ, વેરી ગુડ. કુંજ કહે છે મૂળ, પ્રકાંડ અને પર્ણ. દેવરાજ કહે છે પર્ણ, મૂળ. ધ્યાની કહે છે પર્ણ. પાર્થ કહે છે પર્ણ. સરસ, વિદ્યાર્થી મિત્રો મૂળ, પ્રકાંડ અને પર્ણ વનસ્પતિની અંદર ત્રણ અંગો આવેલા છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો પર્ણો દ્વારા જે ખોરાક બને છે તે શરીરના દરેક ભાગ સુધી વહન થવો જરૂરી છે. મૂળ દ્વારા પાણી લે છે તે પણ વનસ્પતિની અંદર દરેક જગ્યાએ વહન થવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે મૂળ જે છે એ જમીનની અંદર પાણીનું શોષણ કરે છે, જ્યારે પર્ણો અને પ્રકાંડ જે છે એ સૂર્યપ્રકાશની મદદથી શું કરે છે, પોતાનો ખોરાક બનાવે છે. કે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું કહે છે, ખોરાક બનાવે છે અને તેમાંથી ઉર્જાનો સંગ્રહ કરે છે, જરૂરિયાત મુજબ તેને વાપરે છે. હવે વનસ્પતિ જે છે એ ભૂમિના સંપર્કમાં આવેલી છે, સેના દ્વારા, મૂળ દ્વારા. તેથી તે શું કરશે, મૂળ દ્વારા જમીનમાંથી ખનિજ ક્ષારો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર જેવા આયનોનું પણ શોષણ કરે છે જમીનમાંથી આવશ્યકતા અનુસાર. તે ભૂમિના સંપર્કવાળા અંગોમાં જે કાચી સામગ્રી જે છે, કઈ કઈ, પાણી, ખનિજ ક્ષાર દ્રવ્યો, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર, આ જે વનસ્પતિ જે છે આસાનીથી પ્રસરણ દ્વારા તેને લે છે અને વનસ્પતિના દરેક ભાગની અંદર તેને મોકલે છે. હવે વાત આવે કે દરેક વનસ્પતિ સરખું એની ઊંચાઈ હોતી નથી. અમુક વનસ્પતિ ખૂબ ઊંચી હોય છે અને અમુક વનસ્પતિ ખૂબ નીચી હોય છે. તો જે વનસ્પતિ નીચી હોય છે તે તો આસાનીથી મૂળ દ્વારા પાણીનું કે આ બધા ખનિજ ક્ષારોનું શોષણ થયું છે તેને જલ્દીથી તેના ભાગોમાં મોકલી દેશે પ્રસરણ દ્વારા, કેમ કે એની ઊંચાઈ કેવી છે, ઓછી છે. તેથી ફરીથી ફટાફટ પ્રસરણ માટે એને વધારે કામ કરવું પડતું નથી હોતું, જલ્દીથી તે પ્રસરણ કરીને મોકલી દે છે. પણ જ્યારે વનસ્પતિની ઊંચાઈ વધારે હોય છે ત્યારે આ પ્રસરણ કામ નહીં લાગે. તો તેના માટે વનસ્પતિની અંદર સુદ્રઢ પ્રણાલી હોવી જોઈએ. અને સુદ્રઢ પ્રણાલી છે આ વનસ્પતિની અંદર. બીજું શું કામ કરે છે, પરિવહન તંત્ર આવેલું છે. પ્રસરણ સિવાય શું આવેલું છે કે ખૂબ જ ઊંચી વનસ્પતિ માટે પરિવહન તંત્ર આવેલું છે, જે આ ખનિજ ક્ષારો, પાણી, ખોરાકનું વહન દરેક ભાગની અંદર કરી શકે. એ ખૂબ જ ઊંચી વનસ્પતિઓમાં સુદ્રઢ
પરિવહન તંત્ર આવેલું છે જ્યારે ઓછી ઊંચાઈ ધરાવતા માટે આસાનીથી પ્રસરણ થઈને દરેક ભાગમાં પહોંચી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સવાલ સ્ક્રીન પર છે. સવાલ નથી પણ હું પૂછું છું કે વનસ્પતિમાં વહન તંત્ર માટે વહન નલિકાઓ આવેલી હોય છે. ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. આન્સર આપવાનો છે કઈ વહન નલિકાઓ કે જે વનસ્પતિની અંદર ખોરાકનું, પાણીનું, ખનિક્ષારો, નાઇટ્રોજન, ફોસ્ફરસ આ બધા જે તત્વો જે જમીનમાંથી લે છે તેનું દરેક ભાગો સુધી કેવી રીતે પહોંચાડે છે, કઈ નલિકા તેમાં સહાયરૂપ થાય છે. ધોરણ 9ની અંદર તમે આ ભણી ગયા છો. તમારે મને કમેન્ટમાં લખવાનું છે, સુપર ચેટની અંદર તમારે આન્સર આપવાનો છે. તમારી દરેક કમેન્ટ અહીંથી નોટિસ થશે. જેના નામ નથી બોલાતા એની પણ કમેન્ટ પછીથી વાંચવામાં આવે છે. હું ઘરે જઈને જોઉં છું બધાની કમેન્ટ. આ લાઈવ સેશન પૂરું થયા બાદ હું બધાની કમેન્ટ જોઉં છું કે કોણે કોણે કેવી કમેન્ટ કરી છે, કોણે આન્સર આપ્યો છે, કોણે પ્રશ્ન પૂછ્યો છે, સાચો જવાબ કોનો છે. દરેકની કમેન્ટ અહીં નોટિસ થાય છે. આન્સર આપવાનો છે. વેરી ગુડ, આન્સર આવવાના શરૂ થઈ ગયા છે. બધાના આન્સર આવે છે, સ્ક્રોલ થાય છે, હું જોઈ શકું છું. સાચા જવાબ લખી રહ્યા છે. કેદી વેદાંત તમારી સાથે કનેક્ટેડ છે, એની કમેન્ટો મને અહીં દેખાય છે. ધન્યવાદ એના માટે. સાચો આન્સર છે કૈલાશ, ચારમી બધા વિદ્યાર્થી સ્ક્રોલ થાય છે. જીતુ, કુલદીપ, કીર્તિ, જીલ, દીપ, સંદીપ આ બધાના આન્સર સાચા છે. પંકજ, હિતેશ, રાજ તો આ બધાના આન્સર સાચા છે. કઈ પેશી? જલવાહક અને અન્નવાહક પેશી. આ જે બે વહન નલિકા છે તે ખોરાકનું અને પાણીનું વનસ્પતિના દરેક ભાગમાં શું કરે છે? વહન કરે છે. તો વનસ્પતિની અંદર વહન તંત્રમાં વહન નલિકાઓ આવેલી હોય છે. કઈ વહન નલિકાઓ? જલવાહક અને અન્નવાહક. વિદ્યાર્થી મિત્રો, પહેલા જોઈએ જલવાહક. જલવાહક શું કરે છે? તો પાણી તેમજ ખનિજ ક્ષારોનું વહન કરે છે. જ્યારે અન્નવાહક શું કરે છે? ખોરાકનું વહન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે જલવાહક જે છે તેને પાણીનું વહન કરવા માટે મૂળથી પળકાંડ અને પર્ણ તરફ જવાનું હોય છે. તેથી તેનું વહન કેવી રીતે થશે? ઉધ્વ દિશામાં, ઉપરની બાજુ, નીચેથી ઉપરની તરફ. કેમ કે પાણી જે ક્યાં હોય છે? જમીનમાં. અને મૂળ દ્વારા તેનું શોષણ કરે છે અને ત્યારબાદ તેના વિવિધ ભાગો, ઉપરના ભાગો, પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડે છે. તેથી જલવાહકની અંદર કેવું થશે? ઉધ્વ દિશામાં. જ્યારે ખોરાક જે છે પર્ણ અને પ્રકાંડની અંદર બનતો હોવાથી તેને દરેક ભાગ સુધી પહોંચાડવા માટે ઉપર તેમજ નીચે બંને દિશામાં વહન કરવું જરૂરી છે. પછી અન્નવાહકની અંદર ખોરાકનું નીચે તથા ઉપર બંને તરફ વહન થાય છે. અહીં તમે જોઈ શકો છો જલવાહક અને અન્નવાહકની જે આકૃતિ આપી છે તેમાં તમે ધોરણ 9ની અંદર આ જે છે એ તે ભણી ગયા છો, જલવાહક અને અન્નવાહક. વનસ્પતિમાં આજે વહન જલવાહક અને અન્નવાહકની અંદર થાય છે. સૌ પ્રથમ જોઈ લઈએ જલવાહક પેશી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે. તમે જોઈ શકો છો આકૃતિની અંદર મૂળ જે છે એ આયનો અને પાણી શોષણ કરે છે અને ઉપરના દરેક ભાગ સુધી પહોંચાડે છે. જલવાહિનીની અંદર પણ વિવિધ ભાગ આવેલા છે કે જે પાણી અને ક્ષારોનું વહન કરવામાં મદદ કરે છે. કયા ભાગ એ પણ મને કમેન્ટમાં જણાવો. પણ આપણે ધોરણ 9માં ભણી ગયા છે જલવાહિનીની અંદર કયા કયા ભાગો આવેલા છે કે જે વનસ્પતિમાં પાણી ક્ષારોના વહન માટે જરૂરી છે. જલવાહિનીની અંદર કમેન્ટ કરો ફટાફટ. ફટાફટ કમેન્ટ, જલ્દી. હું જોઈ રહી છું, મારા હાથમાં મોબાઈલ છે, તમને દેખાય છે. તેથી તમારે કમેન્ટ કરવાનો છે. આન્સર મને આન્સર ફટાફટ. આન્સર નથી, આન્સર આવવાના શરૂ થયા છે. વેરી ગુડ. જલવાહિનીની અંદર કઈ કઈ નલિકાઓ? ધ્રુવ કહે છે નલિકા. કઈ કઈ નલિકા? નલિકા સાચી વાત છે. કઈ કઈ નલિકા?
फटाफट मने कमेंट में जनावो। जलवाहिनी नी अंदर कई कई सरस मने कैवल्य कहे छे जलवाहिनी की। ए जिग्नेश कहे छे चालनी ललिका, तो चालनी ललिका जलवाहिनी नी अंदर नहीं आवे, ये आपणे आगळ अन्नवाहक में जोईशु, तो ये जराक टैली करी ले। बराबर छे। अश्विन कहे छे जलवाहिनी की, वेरी गुड। तो मित्रों साचो जवाब छे जलवाहिनी नी अंदर जलवाहिनी की, जलवाहक तंतु, जलवाहक मृदुतक, आ बधुं आ बधा जे भागो छे जे वनस्पति ने पाणी ने क्षारोना वहन माटे जरूरी छे। હવે વાત આવી ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે, મેં હમણાં વાત કરી ને કે ઓછી ઊંચાઈ હોય તો જલ્દી પ્રસરણ થઈ જાય, એને વધારે કાર્ય કરવાની જરૂર પડે નહીં। તેથી ઊંચી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે મૂળમાં આયનોનું સંકેન્દ્રીકરણ, મતલબ કે પર્ણની અંદર આયનો છે વધી ગયા, પર્ણ મૂળની અંદર પાણીમાંથી જે આયનો લીધા છે મૂળે, કયા કયા આયનોની વાત થઈ, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, તો આ બધા જે આયનો જ્યારે લે છે ત્યારે એનું સાંદ્રતા વધી જાય, કેન્દ્રકરણ વધી જાય, જ્યારે મૂળની અંદર પાણી જે છે ઉપર તરફ જાય છે ત્યારે કેવી રીતે જાય છે એની પ્રોસેસ તમારે સમજવાની છે। અહીંયા આકૃતિની અંદર જુઓ કે જ્યારે સૂર્યપ્રકાશની મદદથી આ જે પાણી સૂર્યપ્રકાશ જ્યારે પર્ણો ઉપયોગ કરે છે ત્યારે એ સાથે પાણીનું બાષ્પોત્સર્જન, આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભણી ગયા કે પાણીનું શું થાય છે, બાષ્પોત્સર્જન, બાષ્પ બનીને ઉડી જાય છે। એટલે હવે પર્ણમાં શું થયું, પાણીની જરૂરિયાત સર્જાઈ, એટલે શું કરશે પર્ણ, પાણીને નીચેથી ખેંચશે। પર્ણની અંદર જે કોષો આવેલા હોય છે, એક કોષ બીજા કોષને કહેશે પાણી લાય, બીજો કોષ ત્રીજા કોષને કહેશે પાણી લાય, એને પાણી, આપણે પાણી પીવું હોય તો આપણે કોઈને કહીએ, તો એવી રીતે કોષ એક કોષથી બીજા કોષ, બીજા કોષથી ત્રીજા, ખેંચાણ દાબ સર્જાય છે અને આ ખેંચાણ દાબ થઈને પાણી જે છે નીચેથી ઉપરની તરફ આવે છે અને ઉપરના દરેક ભાગને પાણી ક્ષાર તત્વો પહોંચે છે। તો આ વાત થઈ ઊંચી વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે। વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ છે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન બાષ્પોત્સર્જન કરે છે, એટલે પાણીનું શું થાય છે, બાષ્પોત્સર્જન થાય છે। તેથી પાસેના કોષોથી પાણી ખેંચાય છે અને પાણીનું ઉપર તરફ શું થાય છે, વહન થાય છે। તો આ વાત હતી જલવાહક પેશીની, આપણે વાત કરી જલવાહક પેશીની અંદર જલવાહિની, જલવાહક, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતક, ઘણા બધા ભાગો આની અંદર। વાત હવે છે અન્નવાહક પેશીની। અન્નવાહક પેશી શું લઈ જાય છે, ખોરાકનું વહન કરે છે। કયા સ્વરૂપમાં ખોરાક બન્યો હતો કમેન્ટમાં જણાવો મને, કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થઈ કયા સ્વરૂપમાં ખોરાક બન્યો હતો, તમારે મને જણાવવાનું છે। સ્ક્રીન પર નથી લખ્યું, અમે તમે પછી સ્ક્રીન પર જોશો તો તમને આન્સર મળી જશે, એવું નહીં, જાતે જણાવું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખોરાક બન્યો, કેવા સ્વરૂપમાં ખોરાક બન્યો છે, ઝડપથી કમેન્ટ કરો, મારા હાથમાં ફોન છે, હું કમેન્ટ જોઈ શકું છું, અને સાથે સાથે તમારે સમજાય તો મને યસ કહેવાનું છે કે હા ટીચર સમજાય છે। તમે કમેન્ટ કરશો એ હું પછી પાછળથી જોઈને આગળ પછીના સેશનમાં કે એવી રીતે હું તમને પછી સમજાવીશ, પણ સાથે સાથે તમારે લખવાનું છે। સરસ, વેરી ગુડ, આન્સર આવવાના શરૂ થઈ ગયા છે। ધ્રુવ કહે છે ગ્લુકોઝ, રવિ કહે છે ગ્લુકોઝ, કુંજ કહે છે, દીપ કહે છે વેરી ગુડ, તો આ બધા જે છે કાર્બોદિત અને ગ્લુકોઝ સ્ટાર્ચ, બરોબર, આ બધા કાર્બોદિત સ્વરૂપમાં શું કરે છે, વનસ્પતિ આપનો સંગ્રહ કરે છે અને અન્ય ભાગોમાં મોકલે છે। તો જ્યારે પ્રકાશ દરમિયાન શું બન્યો છે, ખોરાક બન્યો છે, ખોરાક આગળ સાથી કોષો ચાલની નલિકા, ઉદ્વગમન અને અધગમન થી થાય છે। ચાલની કોષો, સાથી કોષો, આ બધા ચાલની નલિકા, સાથી કોષો, આ બધા અન્નવાહકમાં, હમણાં ઓકે મને આન્સર આપ્યો છે જલવાહકમાં નથી, સેમાં જે અન્નવાહકના ભાગ છે, જે ધોરણ 9માં તમે ભણી ગયા છો, ના ખબર હોય તો એક વખત 9માં ધોરણની પાઠ્યપુસ્તક છે ટેલી કરી લેજો, જેથી ખ્યાલ આવી જાય કે આકૃતિની અંદર તમને દેખાય છે કે આ બધા જે કોષો છે ખોરાકનું વહન ઉપરથી નીચે તરફ કરે છે। હવે ખોરાકનું વહન જે છે બે રીતે થાય, કેમ કે પ્રકાંડ પણ ખોરાક બનાવે છે, ઉપરની તરફ મોકલશે નીચેની તરફ, પર્ણો પણ શું કરશે ઉપરથી ખોરાક બનાવીને નીચે તરફ, અધગમન નીચેની તરફ મોકલે છે, તેના દ્વારા સાથી કોષો ચાલની નલિકા
द्वारा। तो आ वात हती अन्नवाहकनी के जे खोराकनुं वहन वनस्पतिना दरेक भाग सुधी करे छे, ए रीते कई रीते अधगमन पण थाय उद्वगमन पण थाय। ज्यारे जलवाहकमां शुं थशे, खाली ने खाली उद्वगमन थशे। હવે વાત આવી વનસ્પતિમાં ઉત્સર્જન, હમણાં જ વાત કરી શેનું ઉત્સર્જન કરે છે, યાદ છે તો કમેન્ટમાં લખો મને, હમણાં થોડી વાર પહેલા જ મેં કીધું હતું કે વનસ્પતિ શેનું ઉત્સર્જન કરે છે, ફટાફટ કમેન્ટમાં લખો, હું જોઉં છું તમારી કમેન્ટ। સરસ, આ બધા યસ કહી રહ્યા છે, એનો મતલબ છે તમને સમજાય છે, સમજાય તો તમારે લાઈક કરવાનું કરવાનું જેથી ખબર પડે કે તમને સમજાય છે। વેરી ગુડ, દીપ મને કહી રહ્યા છે પાણીનું, સરસ, મેં હમણાં કીધું ને કે પાણીનું ઉત્સર્જન કરે છે, એ સિવાય પણ ઘણા બધા પદાર્થોનું ઉત્સર્જન વનસ્પતિ તેની વહન ક્રિયા થયા બાદ કરે છે। વનસ્પતિ જે છે ઓક્સિજનનો ઉત્સર્જન, ઓક્સિજન પણ બહાર કાઢે છે, કેમ કે કાર્બન ડાયોક્સાઈડ લે છે, ઓક્સિજન જે વાતાવરણમાં કાઢે છે તેનો ઉત્સર્ગ પદાર્થ થઈ ગયો। તે સિવાય પાણીનું બાષ્પોત્સર્જન ની વાત થઈ, તે સિવાય તમે જોયું હશે કે પર્ણો પરથી, વનસ્પતિ ઉપરથી પર્ણો કે ફ્રૂટ કે કંઈ પણ ખરી પડે એ પણ તેનું ઉત્સર્જન થયું। તે સિવાય તમે શું જોયું છે, શું નોટિસ કર્યું છે વનસ્પતિની અંદર, કે કયો કયો પદાર્થ તમે જ્યારે વનસ્પતિને અડો ત્યારે તમારા હાથમાં ચોંટે છે, તમારે કમેન્ટમાં મને લખવાનું છે, સુપર ચેટની અંદર જણાવવાનું છે, હું જોઈ લઉં કે એ સિવાય પણ તમે કઈ કઈ વનસ્પતિની અંદર કયા કયા પદાર્થનું જે ઉત્સર્જન તરીકે તમે નોટિસ કર્યું છે। સરસ, વોટર બધા કહી રહ્યા છે, ફ્રૂટ બધા કહી રહ્યા છે, પર્ણો કહી રહ્યા છે, તો આ બધું જે છે વનસ્પતિનું એક પ્રકારનું ઉત્સર્જન, તે બહાર કાઢે છે। ઉત્સર્જન એટલે ફેંકી દેવું, ઉત્સર્જનનો અર્થ એવો થયો કે એને એની જરૂર નથી, જરૂરિયાત પત્યા પછી એનું જે વધારાનું જે છે એ શું કરે, ફેંકી દે, એને શું કહીશું આપણે, ઉત્સર્જન કહીશું। સરસ, ગુંદર બધા કહી રહ્યા છે, રેઝિન ગુંદર અહીંયા બરોબર છે, તો આ બધું જે છે તે વનસ્પતિનું ઉત્સર્જન તમે નોટિસ કર્યું છે, એનો અર્થ એ થયો, સાચી વાત છે કે રેઝિન અને ગુંદરના સ્વરૂપમાં પણ વનસ્પતિ શું કરે છે, નિકાલ કરે છે। અહીં આકૃતિમાં તમે જોયું છે કે પર્ણો શું થાય, આકૃતિમાં જોઈ શકો છો કે પર્ણો શું થાય, ખરી પડે છે, ત્યારબાદ ઓક્સિજન અને પાણીનું ઉત્સર્જન, પાણીનું બાષ્પોત્સર્જન થઈ નીકળી જાય છે, અને ગુંદર રેઝિન જેવો ચીકણો પદાર્થ પણ તમે જોયો છે એ પણ તેનું ઉત્સર્જન થયું, બરોબર છે। તમે આંકડો જે જોયો છે એની અંદર થોડું, એટલે તમે દૂધ જેવું સફેદ પ્રવાહી નીકળે તે પણ શું થયું, એક પ્રકારનું વનસ્પતિનું ઉત્સર્જન। તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં ઉત્સર્જન સમજી ગયા, સમજાય તો તમારે યસ કહીને લખવાનું છે કે હા સમજ પડે છે, અન્ડરસ્ટુડ, કે હા ટીચર સમજાય છે તમારે, અને સમજાય તો લાઈક કરવાનું છે, કે આ વિડીયો તમને ગમ્યો છે તો તમારે લાઈક કરવાનું છે, તમને સમજાય તો તમારે યસ કરવાનું છે, અને આન્સર આપતા રહેવાનું છે। તમારી દરેકની કોમેન્ટ અહીં નોટિસ થશે, એવું નથી કે જેના નામ બોલાય એની જ નોટિસ, કેમ કે ઝડપથી સ્ક્રોલ થતા હોય એટલે બધાના નામ વાંચવા અહીં એક મર્યાદા થઈ જાય છે, તેથી એવું નથી કે તમારી કમેન્ટ પછીથી પણ નોટિસ કરવામાં આવે છે। વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, યસ ઘણા બધા કહી રહ્યા છે, તે બધાને થેન્ક યુ કે તમને સમજાય છે, એટલે મને પણ ખ્યાલ આવે કે તમને સમજાય છે, બરોબર છે, તો વેરી ગુડ, બધા મને યસ કહી રહ્યા છે। હવે આપણે આગળ જોઈશું કે મનુષ્યમાં ઉત્સર્જન, આપણે હવે વનસ્પતિમાં ઉત્સર્જન જોયું, હવે જોઈએ મનુષ્યની અંદર ઉત્સર્જન। તો મનુષ્યની અંદર ઉત્સર્જનની અંદર વિવિધ ભાગો આપ્યા છે જે તમારે અહીંયા આકૃતિમાં જોવાના છે, નોટિસ કરવાના છે, આપણે જોઈ લઈએ એક વખત દરેકના ભાગ, કે મનુષ્યની અંદર ઉત્સર્જન માટે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે। આકૃતિની અંદર તમે નોટિસ કરી શકો છો, ડાબી અને જમણી બાજુ બંને એક જોડ શું આવેલા છે, મૂત્રપિંડ આવેલા છે, એક જોડ શું આવેલી હોય છે, મૂત્રવાહી આવેલી હોય છે, આકૃતિની અંદર દેખાય છે, એક જોડ શું આવેલી છે, મૂત્રવાહિની છે, મહાધમની મહાશિરા, ત્યારબાદ મૂત્રવાહિની છે જે આગળ જતા મૂત્રાશયમાં ખુલે છે અને મૂત્રાશય બાદ મૂત્ર માર્ગમાં ખુલે છે। હવે વાત આવી ઉત્સર્જનની વ્યાખ્યા, મનુષ્યમાં જે ઉત્સર્જન છે તે શું પ્રોસેસ છે, કે એવી જૈવિક ક્રિયા કે જેમાં હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ કે નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે
તેને ઉત્સર્જન કરે કહે છે. તમારે નોટ ડાઉન કરી લેવાનું છે નોટની અંદર, જેથી ઉત્સર્જનની વ્યાખ્યા પૂછાય તો તમારે કામ લાગે કે ચયાપચયિક જે ઉત્સર્ગ પદાર્થો જે બન્યા છે તેનો શું કરવાનો છે, હવે શરીરમાંથી નિકાલ કરવાનો છે. તેને શરીરને તેની આવશ્યકતા નથી, કેમ કે તે હાનિકારક છે. તેનાથી શું થાય, રોગ પણ થવાની શક્યતા છે. જેથી શરીર શું કરશે, તેનું ઉત્સર્જન કરશે, જેથી શરીર કેવું રહે, સ્વસ્થ રહી શકે. કમેન્ટ બધાની આવી રહી છે, વેરી ગુડ, યસ બધા કહી રહ્યા છે, લાઈક કરી રહ્યા છે, ધન્યવાદ તમારા બધાનો. તો વિદ્યાર્થી મિત્રો, વાત છે મનુષ્યમાં ઉત્સર્જન, તેની આકૃતિ તમારે નોટિસ કરી લેવાની છે. કયા કયા ભાગ જે ઉત્સર્જનની અંદર કાર્ય કરે છે, વાત થઈ કે મનુષ્યમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ, એ સિવાય મહાધમની અને મહાશિરા પણ ભાગ ભજવે છે. વ્યાખ્યા લખી લીધી, આગળ જોઈશું. વાત આવી મૂત્રપિંડની, હવે મૂત્રપિંડનું સ્થાન ક્યાં છે એ આપણે જોઈશું. કે ઉદર ગુહામાં જે પાર્શ્વ બાજુ છે, પાછળની તરફ કરોડરજ્જુ આવેલી છે, પાછળની તરફ તમે નોટિસ કરશો, તમને ખ્યાલ છે કરોડરજ્જુનું સ્થાન ક્યાં હોય, પાછળની તરફ. તો જે કરોડરજ્જુ છે તેની પાર્શ્વ બાજુમાં બાજુએ જે આ મૂત્રપિંડ છે તેનું સ્થાન આવેલું છે, સહેજ પાછળની બાજુએ, આગળ નથી. ક્યાં છે, કરોડરજ્જુ પાછળ છે, પાર્શ્વ બાજુએ. તો તેનું સ્થાન છે કે મૂત્રપિંડ જે છે ઉદર ગુહામાં કરોડ સ્તંભની, મૂત્રપિંડ જે ઉદરમાં કરોડ સ્તંભની, ઉદર પ્રદેશ જે આવેલો છે આપણો, તેમાં કરોડ સ્તંભની કશેરુકાઓની પાર્શ્વ બાજુએ આવેલું હોય છે. હવે ત્યાં શું થાય છે, મૂત્રપિંડની અંદર જે વધારાનો પદાર્થ ગયો છે તેનું શું થશે, ગાળણ થાય છે. ગાળણ થયા બાદ જે જરૂરિયાત જે અંદર રહી ગયું છે, ગ્લુકોઝ એસિડ, તે બધું વધારે પાછું પુનઃશોષણ થશે. અને એ સિવાય યુરિયા, નાઇટ્રિક એસિડ, નાઇટ્રોજન યુક્ત પદાર્થ, યુરિયા, યુરિક એસિડ વગેરે જે નકામો પદાર્થ છે તે શું થઈ જશે, બહાર નિકાલ પામશે. તેથી રુધિરનું શું કરે છે, મૂત્રપિંડ રુધિરનું ગાળણ કરે છે અને ઉત્સર્ગ પદાર્થોને અલગ કરી શું કરે છે, મૂત્ર નિર્માણ કરે છે. અને આ મૂત્રનો શરીરમાંથી શું થાય છે, નિકાલ થાય છે. હવે પ્રશ્ન થાય કે મૂત્રનું કેવી રીતે નિર્માણ થાય છે, મૂત્ર કેવી રીતે બને છે. જ્યારે નકામા પદાર્થો મૂત્રપિંડની અંદર આવે છે ત્યારબાદ મૂત્ર નિર્માણ કેવી રીતે થાય છે અને તેનો નિકાલ કેવી રીતે થાય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. મૂત્રપિંડની અંદર અનેક રુધિર કેશિકા ગુચ્છ, અનેક રુધિર કેશિકા ગુચ્છ નલિકાના છેડે કપ આકારના ભાગ કે જેને બાઉમેનની કોથળી કહે છે, જે ગાળણને શું કરે છે, એકત્રિત કરે છે. ગાળણ એકત્રિત થયા બાદ તે ગળાય છે અને ગળાયા બાદ તે મૂત્રપિંડ નલિકાની અંદર જાય છે. આ મૂત્રપિંડ નલિકા મૂત્રવાહિનીમાં ખુલે છે અને ત્યારબાદ મૂત્રાશયમાં થઈ મૂત્રમાર્ગમાંથી મૂત્રનો નિકાલ કરે છે. તો આ જે આખી પ્રોસેસ છે આપણે આગળ આકૃતિની મદદથી સમજીએ. તમે નોટ ડાઉન કરી લો, આટલું કરી લીધું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આકૃતિ દેખાય છે, દેખાય તો તમારે યસ કરવાનું છે કે તમને આકૃતિ દેખાય છે, તમે નોટિસ કરી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 110 ઉપર આકૃતિ આવેલી છે. તેની પાસે પાઠ્યપુસ્તક છે તે ખોલે અને તેને નોટિસ કરે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 110 ઉપર આકૃતિ આવેલી છે, તમારે ખોલવાની છે. ત્યારબાદ આગળ જતા પેજ નંબર 111 ઉપર મૂત્રપિંડ નલિકાની જે આપણે હવે સમજીશું આકૃતિ દ્વારા તે આવેલી છે, તે તમારે ખોલીને તમારી સાથે રાખવાની છે જેથી તમે પાઠ્યપુસ્તકની અંદર પણ સમજી શકો. પેજ નંબર 111 ઉપર મૂત્રપિંડ નલિકાની છે, ત્યારે પેજ નંબર 110 ઉપર ઉત્સર્જન તંત્રની છે. કમેન્ટ આવે છે, યસ બધા મને કહી રહ્યા છે, યસ દેખાય છે, સરસ. પલ્લવી કહે છે યસ, પક કહે છે યસ, દેવ કહે છે યસ, બરોબર છે. દિવ્યરાજ કહે છે યસ, હિરલ મને કહે છે યસ, તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે કહી રહ્યા છે યસ, તેમને નોટિસ થાય છે. તો હવે વાત આવે છે અહીં આપણી જે આકૃતિ છે
મૂત્રપિંડ નલિકાની તેના તરફ જઈશું. હવે વિદ્યાર્થી મિત્ર, આ જે છે મૂત્રપિંડનો એક જોડ મૂત્રપિંડ છે, એમાંથી આ મૂત્રપિંડ બતાવ્યો છે. મૂત્રપિંડની અંદર અસંખ્ય ગાળણ એકમો આવેલા છે. મૂત્રપિંડની અંદર શું આવેલા છે? અસંખ્ય ગાળણ એકમો આવેલા છે. આ ગાળણ એકમો જે છે ક્યાં ખુલે છે? આગળ જતા બાઉમેનની કોથળીમાં ખુલે છે. આ જે બાઉમેનની કોથળી કપ આકારનો જે ભાગ છે તે તમે જોઈ શકો છો, બાઉમેનની કોથળીની અંદર ખુલે છે કપ આકારનો ભાગ. જે રુધિર જે છે નકામા પદાર્થોને લઈને આવ્યું છે તે હવે ક્યાં જશે? બાઉમેનની કોથળીની અંદર જશે. ત્યાં તેનું ગાળણ થશે. ગાળણ એટલે ગળાય છે. ગળાયા બાદ તે આગળ મૂત્રપિંડ નલિકાની અંદર પસાર થઈને આગળ આગળ પસાર થતા જાય છે. ત્યારબાદ તે આ જે છે નલિકા આગળ જઈને શેમાં ખુલે છે? મૂત્રવાહિનીની અંદર ખુલે છે અને ત્યારબાદ મૂત્રાશય અને મૂત્રમાર્ગમાંથી બહાર નીકળે છે. હવે આ મૂત્રપિંડ નલિકાની અંદર શું પ્રોસેસ થાય? બાઉમેનની કોથળી દ્વારા અસંખ્ય ગાળણ એકમોની વાત થઈ ને, તે આગળ જતા મૂત્રપિંડ નલિકામાં શું થાય છે? મૂત્રપિંડ નલિકાની અંદર રુધિરની અંદર જો ગ્લુકોઝ, એમિનો એસિડ અને આવશ્યકતા અનુસાર પાણી હશે, પસંદગીમાન પ્રવેશશીલ પ્રક્રિયા આની અંદર થાય છે. જેટલું એને જરૂર છે પસંદગીથી એ લઈ લે છે પ્રવેશશીલ પ્રક્રિયા જે છે કે ગ્લુકોઝ, એમિનો એસિડ ને પાણી એનું પુનઃ શોષણ કરે છે અને શરીરમાં જવા દે છે. તે નકામો કચરો નથી. જો આની રુધિર જે છે ગ્લુકોઝ ને એ બધું લઈને આવ્યું છે, તેનું શોષણ પાછું ફરીથી થશે, પુનઃ શોષણ, અને તે શરીર તરફ જશે. અને જે નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે યુરિયા અને યુરિક એસિડ, તે આગળ જતા મૂત્રવાહિનીમાં થઈને મૂત્રાશયમાં થઈ મૂત્રમાર્ગમાં દાખલ થઈને મૂત્રમાર્ગથી બહાર તેનું ઉત્સર્જન થશે. તો આ જે પ્રક્રિયા હતી મૂત્ર નિર્માણની પ્રક્રિયા, આપણે એક વિડીયો દ્વારા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર વિડીયો છે, તમને દેખાય છે? ડેન્જર છે વિદ્યાર્થી. શું ડેન્જર છે? અહીં ડેન્જરની આકૃતિ જોઈ ને, શું ડેન્જર હતું? મૂત્ર જે બન્યું છે તેનો જો નિકાલ ન કરીએ તે આપણા સ્વાસ્થ્ય માટે ડેન્જર છે. એવું ન થાય તે માટે ખ્યાલ રાખવો કે મૂત્ર જે છે તેનો નિકાલ કરવો ખૂબ જ આવશ્યક છે, જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે અને શરીરની અંદર ક્રિયાઓ વ્યવસ્થિત થતી રહે. તમે અહીં જોઈ શકો છો કે મૂત્રપિંડ છે તેની અંદર એક એકમ લીધો છે. ઘણા બધા એકમો છે ગાળણ, એમાંથી એક એકમ લીધો હતો. તેની અંદર આ પ્રોસેસ થાય છે કે જે ગ્લુકોઝ, એમિનો એસિડ જે પાછું ફરીથી શોષાશે અને જે નકામો નાઇટ્રોજન યુક્ત કચરો હશે તે પાછો આગળ મૂત્રપિંડ નલિકાની અંદર જશે. તમે અહીં જોઈ શકો છો, આજે તમને દેખાય છે બાઉમેનની કોથળી આકૃતિ વિડીયોમાં તમે જોઈ શકો છો. તમને દેખાય તો તમારે યસ મને કહેવાનું છે. વેરી ગુડ, દેખાય છે. અમિત મને કહે છે યસ દેખાય છે. હેમાંગી મને કહે છે યસ દેખાય છે. અભય મને કહે છે દેખાય છે. થેન્ક યુ, આ બધાને દેખાવે છે કે કહેવા માટે થેન્ક યુ. દેખાતું હોય તો યસ અને સાથે સાથે વિડીયો જોતા રહો. કે જેની અંદર બાઉમેનની કોથળી તમને દેખાય છે તેમાં થઈને અસંખ્ય જે એકમો છે જે આગળ વધે છે મૂત્રપિંડ નલિકાની અંદર જાય છે. ત્યારબાદ ગાળણ થયા બાદ આ શું મૂત્રવાહિનીની અંદર જે હવે મૂત્ર પ્રવેશ કરે છે. ગળાયા બાદ રુધિરનું ગાળણ મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ નલિકામાં થઈને ત્યારબાદ જે વધારાનું જે છે એ મૂત્રવાહિનીની અંદર મૂત્ર જે છે આવે છે અને ત્યારબાદ મૂત્રાશય અને મૂત્રમાર્ગમાંથી તેનો નિકાલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હતું મનુષ્યમાં ઉત્સર્જન વિશેનો અભ્યાસ કર્યો. તમને સમજાયું હોય તો તમારે કમેન્ટની અંદર હા લખવાનું છે. તમને જો સમજાયું હોય તો તમારે કમેન્ટમાં યસ લખીને મને કહેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, કાલનો આપણો જે સેશન અધૂરો રહ્યો હતો તેની પ્રશ્નોત્તરી આપણે આજે કરશું અને આજના સેશનની તમે નોટ ડાઉન કરી રાખ્યું છે ને બધું, આજના સેશનની પ્રશ્નોત્તરી પણ આપણે કરીશું. તમને સમજાય તો તમને સમજાઈ ગયું હોય મનુષ્યમાં ઉત્સર્જન, વનસ્પતિમાં ઉત્સર્જન, વનસ્પતિના વહન જે આપણે આજે ભણ્યા, તો તમારે હા, મને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો યસ કરી રહ્યા છે, થેન્ક યુ. અને સમજો કે આ વિડીયો તમને સમજાય છે આ બધું ચેપ્ટર, તેના માટે કહેવા માટે થેન્ક યુ. લાઈક કરી રહ્યા છે ઘણા બધા, મને થંબ કરીને જણાવી રહ્યા છે કે તેમને સમજાયું છે. વેરી ગુડ. કુંજ કહે છે યસ, થેન્ક યુ.
પારુલ કે છે યસ, પૂજા કે છે યસ, બરાબર છે, ઘણા બધા વેરી ગુડ બધા મને કહી રહ્યા છે. યસ, કીર્તિ મને કહે છે, વિશાલ કહી રહ્યો છે, કાસ કહે છે, હા ઘણી બધી ઝડપથી સ્ક્રોલ થાય છે તો બધા વિદ્યાર્થી મિત્રો મને કહી રહ્યા છે કે તેમને સમજાયું છે. કોણ મને કહે છે, નો કોણ કહે છે, જે નો કહે છે તે ફરીથી આ વિડીયો રિવાઇન્ડ કરીને, કેમ કે સમય મર્યાદા છે, તમે ફરીથી વિડીયો રિવાઇન્ડ કરશો, આ વિડીયો ફરીથી જોશો તેથી તમને સમજાઈ જશે. છતાં પણ કંઈ ક્વેરી થાય વિડીયો જોયા બાદ તો પછી મને જણાવવું. યસ, ઘણા બધા કહી રહ્યા છે, પટેલ અક્ષય કુમાર કેમ ના પાડી રહ્યા છે, ના પાડે છે તેને કશો વાંધો નહીં, ના સમજાયું હોય તો ફરીથી વિડીયો જોવા વિનંતી, ફરીથી વિડીયો જોશો જેથી તમને ખ્યાલ આવશે. તો થેન્ક યુ બધાને સમજાય બદલ. હવે આપણે આગળ જઈએ પ્રશ્નોત્તરી તરફ. હવે આપણી પ્રશ્નોત્તરી કાલના સેશનની સૌથી પહેલા કરીશું. તમારા માટે સ્ક્રીન ઉપર પ્રશ્ન છે, તૈયાર છો ને તમે બધા? પ્રશ્નોત્તરી માટે સ્ક્રીન ઉપર પ્રશ્ન છે, કીપેડ સાથે રાખો, આન્સર આપવાના છે. હું નામ વાંચીશ વંચા સેટલાના. હૃદયના સંકોચન દરમિયાન નીચે આપેલ કઈ રચના રુધિરને હૃદયમાં પાછું આવતા રોકે છે? સ્ક્રીન ઉપર તમારે આવી ગયું છે એ બી સી ડી. હૃદયમાં આવેલ વાલ્વ, ક્ષેપકની સ્નાયુબદ્ધ દિવાલ, કર્ણની પાતળી દિવાલ કે ડી ઉપરના તમામ. અને કમેન્ટમાં તમારે આ પ્રશ્નનો આન્સર આપવાનો છે. ફટાફટ જલ્દીથી આવો, ચલો આપણે જોઈએ કોણે આન્સર. પહેલા જે આપશે એનું નામ વાંચીશું. મારા હાથમાં ફોન આવી ગયો છે. પહેલા જેની કમેન્ટ આવશે કે હૃદયના સંકોચ દરમિયાન નીચે આપેલી, સરસ, વેરી ગુડ. માનસીનો પહેલો જવાબ આવ્યો છે, સાચો છે. ધન્યવાદ માનસી. મેં કીધું હતું જેનો પહેલો આન્સર આવશે એનું હું અહીંયા નામ વાંચીશ. પહેલો આન્સર હતો માનસીનો, ધન્યવાદ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે આન્સર સાચા આપી રહ્યા છે, બરાબર છે. શરદ કહી રહ્યા છે એ આન્સર, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો ટેલી કરી લો કે હૃદયના સંકોચ દરમિયાન નીચે આપેલ કઈ રચના જે છે તે રુધિરને હૃદયમાં પાછું આવતા રોકે છે. ટેલી કરી લીધો તમારો આન્સર, હૃદયમાં આવેલ વાલ. બીજો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ગયો છે. નજર બધાની સ્ક્રીન ઉપર, હાથ તમારા કીપેડ ઉપર. આન્સર ટાઈપ કરવા માટે સુપર ચેટની અંદર તમારે આન્સર કહેવાનો છે કે નીચેનામાંથી કયા પૃષ્ઠવંશીમાં હૃદય શરીરના વિવિધ ભાગોમાં માત્ર ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરતું નથી, માત્ર ઓક્સિજનયુક્ત નથી કરતું. યાદ કરો કાલનું સેશન, મેં એક વાત કહી હતી કે શેમાં મિક્સ થાય છે ને શેમાં મિક્સ નથી થતું. તમારા માટે ચાર ઓપ્શન એ બી સી ડી. મત્સ્ય અને ઉભયજીવી, માત્ર ઉભયજીવી, ઉભયજીવી અને સરીસૃપ કે માત્ર મત્સ્ય, એ બી સી ડી ટાઈપ કરવાના છે. કમેન્ટ આવે છે ઝડપથી બધાની આવે છે અને મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે તમે કનેક્ટેડ છો. સરસ, બધાની કમેન્ટ આવે છે, ફટાફટ આન્સર મને આપવાનો છે. વેરી ગુડ આન્સર નિધિ મને કહી રહી છે. નિધિનો આન્સર આવ્યો છે સી, વેરી ગુડ. ટેલી કરી લો કે તમારો આન્સર મેચ થાય છે સી, ઉભયજીવી અને સરીસૃપ. તમારા માટે નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ. હવે સમય મર્યાદા છે આપણી પાસે. આપણા શરીરમાં મૂત્રનો સાચો માર્ગ જણાવો, એ બી સી ડી. વાંચો, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રમાર્ગ કે મૂત્રાશય, મૂત્રપિંડ, મૂત્રાશય, મૂત્રમાર્ગ કે મૂત્રવાહિની, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય કે મૂત્રમાર્ગ, અને લાસ્ટ મૂત્રાશય, મૂત્રપિંડ, મૂત્રવાહિની કે મૂત્રમાર્ગ. ઝડપથી કમેન્ટમાં એ બી સી ડી, એ બી સી ડી ઝડપથી તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આપણા શરીરમાં મૂત્રનો સાચો માર્ગ જણાવો. વેરી ગુડ, કમેન્ટ આવે છે બધાની, દેખાય છે મને. ધન્યવાદ કમેન્ટ કરવા માટે, આન્સર આપવા માટે. કનેક્ટેડ છો એ જાણીને આનંદ થાય છે. મૂત્રપિંડ, એની સાથે ઘણા બધાનો સાચો આન્સર આવી રહ્યો છે. વેરી ગુડ, ઘણા બધા. કરણ મને કહી રહ્યા છે સાચો જવાબ. ટેલી કરી લો તમારો સાચો જવાબ, સી. ટેલી કરી લો કે સી, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય કે મૂત્રમાર્ગ તમારા આન્સર સાથે મેચ થાય છે.
વેરી ગુડ, ઘણા બધાનો આન્સર સાચો છે, મને અહીંયા દેખાય છે ઘણા બધા મને સી કહી રહ્યા હતા. હવે લાસ્ટ ક્વેશ્ચન તમારા માટે, છેલ્લો ક્વેશ્ચન, મૂત્રપિંડમાં ઉત્સર્ગ એકમ કયો છે? મૂત્રપિંડમાં ઉત્સર્ગ એકમ કયો છે? મૂત્રવાહિની, મૂત્રપિંડ નલિકા, ચેતાકોષ કે મૂત્રમાર્ગ, આ ચારમાંથી તમારે મને કહેવાનું છે એ બી સી ડી. જેનો પહેલો આન્સર આવશે એનું હું નામ વાંચીશ કમેન્ટમાં, મને વંચાશે તો, જો સ્ક્રોલ થઈ ગયું તો નહીં વાંચું પાછી. કે મૂત્રવાહિની, મૂત્રપિંડ નલિકા, ચેતાકોષ કે મૂત્રમાર્ગ, મૂત્રપિંડમાં ઉત્સર્ગ એકમ કયો છે? ફટાફટ મને કમેન્ટ કરીને, ઋત્વિક મને કહી રહ્યા છે, ઋત્વિકનો આન્સર આવે છે સાચો બી આન્સર. મેં કીધું હતું ને પહેલો જેનો આન્સર આવશે હું વાંચીશ કમેન્ટ. મૂત્રપિંડ નલિકા ટેલી કરી દીધું તમારા આન્સર સાથે, વેરી ગુડ. અને છેલ્લે લાસ્ટમાં આપણે દર વખતે શું કરીએ છીએ, યાદ છે શું કરીએ છીએ? ગૃહ કાર્ય. તમારે ગૃહ કાર્ય અહીંયાથી લઈને ઘેર બેઠા કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મને શરૂઆતમાં કહેતા હતા કે હા ટીચર અમે ગૃહ કાર્ય કરીએ છીએ, તેના માટે અભિનંદન. અને જે નો કહેતા હતા એ વાંધો નહીં, ટાઈમ મળે ત્યારે કરી લેજો. તમારું આજનું ગૃહ કાર્ય છે કે વનસ્પતિમાં વહન સવિસ્તાર જણાવો અને મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અને સવિસ્તાર સમજાવો. આ તમારા બે ક્વેશ્ચન છે, તમે લખી નાખો ફટાફટ નોટની અંદર, તમારે ગૃહ કાર્ય કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો સમય અહીં થઈ ગયો છે. આ વિડીયો જોવા માટે તમને બધાને ધન્યવાદ. આજનું આ સેશન પૂરું થાય છે અને આપણો જે પાઠ હતો નંબર 6, જૈવિક ક્રિયાઓ, પણ અહીં પૂર્ણ થાય છે. દરેકે આ વિડીયો જોવાનો છે. બધા વિડીયો સોમથી શુક્ર જે 5 સેશન આવ્યા હતા તે 5-5 સેશન તમારે જોવાના છે. કંઈ પણ ના સમજાય તો વિડીયો રિવાઇન્ડ કરીને ફરીથી જોવાનો છે, જેથી તમને સમજાઈ જશે. તમે લાઈવ સેશનમાં જોતા હોય એટલે એક જ વાર હું બોલી ગઈ હો, જેથી તમને ના સમજાયું હોય. તો જો ના સમજાય કોઈમાં કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં પણ જણાવજો, કમેન્ટ પછીથી વાંચીને તેનો આન્સર આપવામાં આવશે. અને એ સિવાય ના સમજાય તો ફરીથી રિવાઇન્ડ કરીને વિડીયો જોવા વિનંતી છે. તમે બધાએ આટલું શાંતિથી મને સાંભળી તેના માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, નમસ્કાર.